મહિલાઓમાં ફિટનેસ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિમાં વધારો થાય તે માટે ભાયલાલ અમીન જનરલ હોસ્પિટલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે 7 ડેઝ ફિટનેસ ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિટનેસ ચેલેન્જમાં ડાયટ, કસરત અને જીવનશૈલીના બદલાવથી સ્વાસ્થ્ય સાથે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે ફિટનેસ એક્સપર્ટ દ્વારા ફિટનેસ ટીપ્સ વડોદરાની મહિલાઓને નિઃશુલ્કપણે આપવામાં આવી હતી. બીજી તરફ આ ફિટનેસ ચેલેન્જને જાણીતી અભિનેત્રી ડોક્ટર અદિતિ ગોવિત્રીકર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે મીડિયાને તેમણે જણાવ્યું હતું કે મહિલાઓએ સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા કેળવવી જોઈએ, કારણ કે મહિલાઓ જ પરિવારનો આધારસ્તંભ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર અદિતિ ગોવિત્રીકર ખુદ મિસિસ વર્લ્ડનો ખિતાબ મેળવી ચૂક્યા છે અને તે મહિલાઓના સ્વાસ્થ્ય માટે હંમેશા કટિબદ્ધતા દાખવે છે. આ પ્રસંગે તેમણે ભાઈલાલ અમીનના ટ્રસ્ટી બરખા અમીનના વખાણ કરતા જણાવ્યું હતું કે કોરોના કાળમાં આખી હોસ્પિટલનું સંચાલન કરતા બરખા અમીનની આ પોતાનામાં અનોખી સિદ્ધિ છે. તેઓ પોતે જ મહિલાઓ માટે અનોખું ઉદાહરણ છે. આ ઉપરાંત અદિતિ ગોવિત્રીકરે જણાવ્યું હતું કે મહિલાઓએ કેરિયર પ્રત્યે સભાનતા કેળવી તે ખૂબ જ સારી વાત છે, પરંતુ મહિલાઓએ કેરિયર અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. તે માટે બંને પરિબળો જરૂરી છે. જી, તો એલેમ્બિક ને એક મહિલાઓ કે લીએ પ્રોગ્રામ લોન્ચ કિયા કરને વાલે હૈ હમ, તો વહી લોન્ચ કરને કે લીએ મેં યહાં પે આઈ હું. યે પ્રોગ્રામ કલ સે શુરુ હોગા, ક્યુંકિ કલ વિમેન્સ ડે હૈ, ઇન્ટરનેશનલ વિમેન્સ ડે હૈ. તો ઇસકે લીએ એલેમ્બિક ને યે પ્રોગ્રામ ક્રિએટ કિયા હૈ કે જો ભી એમ્પ્લોઈઝ હૈ, મહિલાએ હૈ જો કામ કર રહી હૈ, તો ઉનકા સશક્તિકરણ કરના હૈ, ઉનકો ઉનકે ફિઝિકલ હેલ્થ કી ઓર ધ્યાન દેના હૈ, ન્યુટ્રિશન પ્લાન દેંગે, તો ઉનકો એક જર્ની પે સેટ કરેંગે કે જિસકે વજહ સે એક હેબિટ હો જાય, આગે જાકે ભી વો મહિલા અપને ઓર ધ્યાન દે સકે ઓર ફિટ બન જાય. વો તો કર રહી હૈ બિચારી બેલેન્સ, લેકિન ફેમિલી કો ધ્યાન દેના જરૂરી હૈ કે સપોર્ટ કરે, મહિલાઓ કો જિતના હો સકે ઉતના સપોર્ટ કરે કે વો કરિયર મે ભી આગે બઢ જાય, ક્યુંકિ ઉતના પોટેન્શિયલ હૈ ઉસમે. તો યે રેકગ્નાઇઝ કરના ફેમિલી કો ઓર સપોર્ટ કરના કે હા ઇસકો ભી આગે બઢને દેના ચાહીએ, ઉસકો જિતની હો સકે ઉતની હેલ્પ કરની ચાહીએ, તો યે જરૂરી હો ગયા હૈ ફોર ધ ફેમિલી મેમ્બર્સ.